હવે લાસ્ટ લેક્ચરમાં છે આપણે સાદો ભવિષ્યકાળ સોરી સાદો ભૂતકાળ આપણે શીખ્યા હતા આપણે બે છે કે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ આજે આપણે સાદો ભવિષ્યકાળ છે એ સમજવા જઈ રહ્યા છે સાદો ભવિષ્યકાળ એક રીતે છે એ સેલો છે એની છાજા એમાં નિયમો નથી આવતા એટલા સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં આવતા હતા એટલા નિયમો છે સાદા ભવિષ્યકાળમાં નથી આવતા એટલે ખાસ ધ્યાન રાખજો આવડી જશે સૌથી પહેલા તો એનો ઉપયોગ બરાબર તો જો નામ ઉપરથી ખબર પડે સાદો ભવિષ્યકાળ ભવિષ્યકાળ એટલે શું થાય જે ક્રિયા કે ઘટના ભવિષ્યમાં બની ગઈ બનવાની હોય હજી બની નથી ભવિષ્યમાં બનવાની હોય એના માટે શું હશે સાદો ભવિષ્યકાળ એટલે એક જે ક્રિયા કે ઘટના ભવિષ્યમાં બનવાની હોય તેવી ક્રિયા કે ઘટનામાં સાદો ભવિષ્યકાળ વપરાય છે બરાબર કે જે ઘટના કે ક્રિયા ભવિષ્યમાં બનવાની હોય તેવી ક્રિયા કે ઘટના માટે શું આવશે સાદો ભવિષ્યકાળ હું તમને આવતીકાલે ચાલુ વર્તમાન કાળ શીખવીશ એટલે એ શું થયું સાદો ભવિષ્યકાળ બરાબર કોઈ પણ ક્રિયા હોય ટૂંકમાં એ ભવિષ્યમાં બનવાની હોય એના માટે શું આવશે સાદો ભવિષ્યકાળ આવશે જોઈએ હવે એક તો આ બે શબ્દ ઉભરાશે ખાસ એક તો સેલ અને વિલ આ બે શબ્દો વપરાય હવે ઘણા એ છો વિદ્યાર્થીઓ પ્રશ્ન થાય છે સેલ ક્યાં વપરાય અને વિલ ક્યાં વપરાય જનરલી નિયમ અનુસાર જુઓ ને નિયમ અનુસાર તો આઈ અને વી સાથે સેલ આવે પણ અત્યારના સમયમાં બધામાં તમે વેલ મૂકી શકો છો સેલનો યુઝ ન કરો તો ચાલે બરાબર તમારે બધામાં શું મૂકી દેવાનો વેલ બરાબર પછી આઈ વિલ વી વિલ યુ વિલ યુ વિલ હી શી ઈટ વિલ અને ધે વિલ સેલ ભલે આપણે લખીએ છીએ નિયમ અનુસાર લખવું પડે પણ આપણે ક્યાંય ઉપયોગ કરતા નથી આમ જોઈએ તો આઈ અને વી શબ્દ સેલ આવી શકે ને આવે છે પણ આપણે બધામાં શું મૂકીએ છીએ વિલ જ મૂકીએ છીએ આ ખાસ ધ્યાન રાખજો બરાબર હવે ડાયરેક્ટ આપણે આની જો વાક્ય રચના જોઈએ હવે આની તમે વાક્ય રચના જુઓ અહીંયા લખું છું બરાબર આમાં ત્રણ પ્રકારની વાક્ય રચના આવશે અપરાધકાર અને પ્રશ્નાર્થ પેલી વાક્ય રચના જોઈએ તો આવશે સબ્જેક્ટ પ્લસ સેલ અથવા જો આપણે વાક્ય રચનામાં લખવું પડે છે નિયમ અનુસાર બરોબર પછી આપણે તો બધા વચનો ઉપયોગ કરવાનો છે વિલ નો ઉપયોગ કરવાનો છે સબ્જેક્ટ પ્લસ સેલ વિલ પ્લસ વી વન આમાં શું આવશે વી વન એટલે જો આ સેલો કાર્ડ થઈ જાય વિલ મૂકવાનું છે કોઈ પણ વી વન મૂકવાનું છે સબ્જેક્ટ પ્લસ સેલ્વી પ્લસ વિવન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ કેવી વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ સેલ્વી પ્લસ વિવન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ હવે જો આના ઉપરથી આપણે વાક્ય બનાવીશું આપણે કેમ સાદા વર્તમાનકાળમાં એવરીડે ડેલી એવા શબ્દો વપરાતા સાદા ભૂતકાળમાં યસ્ટરડે ને લાસ્ટ વાળા શબ્દો ઉપર લાસ્ટ વીક ને લાસ્ટ ડે ને આમાં તમારે ટુમોરો એટલે કે આવતીકાલે અને નેક્સ્ટ વાળા શબ્દો ઉપર નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ વીક નેક્સ્ટ યર નેક્સ્ટ ડે બરાબર આવા શબ્દો વપરાશે જો દાખલા તરીકે સપોઝ કે પહેલું વાક્ય આપણે જોઈએ છીએ કર્તવ્ય તરીકે લઈએ અર્જુન હવે આપણે સેલ વિલ માંથી કોઈ પણ એક મૂકવાનું થાય આપણે શું મૂકવાના છે વિલ અર્જુન વિલ બરાબર શું મૂકવું અર્જુન વિલ
अर्जुन विल प्ले सरल क्रिया प्ले अर्जुन विल प्ले अर्जुन रमसे શું રમશે એટલે મેં તમને કીધું કર્મ છે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછો તો જવાબ મળી જાય અર્જુન વિલ પ્લે ક્રિકેટ શું રમશે તો કે ક્રિકેટ ક્યારે તમે ટુમોરો આવતી કાલે બીજું વાક્ય કે અર્જુન વિલ પ્લે ક્રિકેટ ટુમોરો અર્જુન છે આવતી કાલે ક્રિકેટ રમશે બીજું વાક્ય मदद करीश हवे शुं मदद करीश तो नो आवे कोने मदद करीश आई विल हेल्प यू हुं तमने मदद करीश क्यारे तो के नेक्स्ट ईयर मदद कर रीड मुके सी विल रीड ते वाच से सी विल रीड सुन वाच से तो के अबू क्या ने वाच से तो के नेक्स्ट डे आउट ऑफ दिस तो ये तुम और बाबा तो बाण चार अंतर बात कितने ये क्या पच कतर तरीके से ले जाते हैं ते जाते हैं सुनो सुनो विल और कोई पण क्रिया पण मुकी देवान के दे विल राइट लखू जो लक्ष्य शू लक्ष्य ऐसे निबंधो बहुवचन राइट दे विल राइट ऐसे इन एग्जाम ते परीक्षा में निबंधो लक्ष्य तो जो आप कहेंगे माता जी खाली करता सेल भी नहीं यहाँ पर मिले तुम कौन से क्रिया तुम कौन रूप तुम कौन ले तुम कौन रूप की देवान बराबर अरे एक रीति जो एक आकार से लो से तो पता है वर्तमान करता है सारा बुद्धा करता को एकदम से लो काटे पर एक वस्तु याद रखवानी चाहिए सेल नो जो उपयोग जिसे ये मैं खाली खास जनों के प्रभाव से बराबर सेल आविष्कार है आईएस इस अर्थ सेल आविष्कार आपने सब लोग के प्रभाव से बिल्लो ओके तो અહીં સુધી આપણે રાખીએ છે નેક્સ્ટ લેક્ચર માં આપણે જો નેક્સ્ટ સેન્ટેન્સ છે એટલે ચાર કે છે બીજા વાક્યો જો બરાબર અહીં સુધી રાખીએ